नमस्कार, आप જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। સિદ્ધપુરમાં બીજી નવી જીઆઈડીસી બનાવવાની પ્રક્રિયા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી। સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં રોજગારીની નવીન તકો ઊભી કરવાના સુબિરાદાની સાથે સાથે સિદ્ધપુર વિધાનસભા ક્ષેત્રમાં પણ સતત વધતી જતી બેરોજગારી સામે સિદ્ધપુર શહેર અને વિધાનસભા ક્ષેત્ર તાલુકામાં રોજગારીની તકો આપવા અને તકો ઊભી કરવા સારું ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023માં બજેટ સત્રમાં નવી 21 જીઆઈડીસી મંજૂર કરવાની જાહેરાત આપણા મત ક્ષેત્રના ધારાસભ્ય અને રાજ્યના ઉદ્યોગ વિભાગ કેબિનેટ મંત્રી શ્રી માનનીય બળવંતસિંહ રાજપૂત સાહેબે કરેલ છે, જેમાં આપણા સિદ્ધપુરનો સમાવેશ કરેલ છે, જે સિદ્ધપુરના વિકાસમાં મહત્વનું કાર્ય ગણાશે અને અન્વયે આપણા સિદ્ધપુર વિભાગમાં ઊભી થનાર બીજી નવીન જીઆઈડીસી બનાવવાની પ્રક્રિયા સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે। તેની વિભાગીય અધિકારીઓ દ્વારા સંપૂર્ણ વિગતો માહિતી ડેટા વગેરે તૈયાર કરી લીધા છે, જે થકી ગાંધીનગર ખાતેની જીઆઈડીસીની રાજ્યની વડી કચેરીએથી આગળની કાર્યવાહી હાથ ધરશે તેવી આનંદદાયક જાણકારી પ્રાપ્ત થઈ છે, જે આપણા સૌ માટે ખુશીના સમાચાર છે। જાણકારી મુજબ આ નવી જીઆઈડીસી આપણા સિદ્ધપુર તાલુકાના દેથડી અને પુનાસડ ગામના સરકારી પડતર જમીન પર અંદાજે આશરે 53 હેક્ટર, દેથડીની 38 હેક્ટર અને પુનાસડની 15 હેક્ટર જમીનમાં નવી ઔદ્યોગિક વસાહત જીઆઈડીસી સ્થાપના માટે યોગ્ય ગણી ચક્રો ગતિમાન થયેલ છે અને ટૂંક સમયમાં આગળની કાર્યવાહી અર્થે પ્લાનિંગ ટીમ આ સ્થળે મુલાકાત લઈ જરૂર પગલાં લેશે। આ જીઆઈડીસી થકી સિદ્ધપુર માટે રોજગારી પ્રાપ્ત કરવાની તકો ઉજ્જવળ રહેશે। રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર।